नमस्कार। धोरण 12 कॉमर्स विषय बीए वाणिज्य व्यवस्था अने संचालन तेमा आजे आपणे चेप्टर नंबर 2 संचालनना सिद्धांतो तेनो आजे विगते अभ्यास करीए। वात करीए संचालन, आम तो आपणे आगळनो चेप्टर प्रथम संचालनना कार्य तेमनी विविध सपाटी खूब ऊंडाणपूर्वक अभ्यास करेलो छे। हवे आपणो आ बीजो चेप्टर आ कोरोनानी महामारी होवा छतां संपूर्ण राखेल छे, खास ध्यान राखो। कोरोना जेवी महामारी ने कारणे सरकार द्वारा 30%, बोर्ड द्वारा आपणो 30% सिलेबस घटाडवामां आव्यो छे। तेम छतां पहेलुं, बीजुं अने त्रीजुं आ त्रण चेप्टर अपना पूरेपूरा अभ्यासक्रम में रहे छे। क्या चेप्टर में क्या मुद्दाओं दूर थशे ए दरेक चेप्टर वक्त हूँ तमने मुद्दाओं समझावत रहे तो अत्यारे आपणे आखुं चेप्टर आ करवानुं थशे। तो हवे वात करीए संचालन। बहुत जूनी पद्धति छे, युगो आगळना समय तमे जेम आगळ जता हता तेम संचालन तो जोवा मळतुं ज हतुं। ते पछी आ युग होय, कळियुग होय, द्वापर युग होय, त्रेता युग, तमे गमे ते युगो सुधी आगळ नजर करो तो संचालन तो क्यांक ने क्यांक जोवा मळे। आपणे तो कळियुगनी ज अत्यारे वात थोड़ी करी। आजना समयमां तो संचालन वगर कार्य संभव पण नथी। पण थोड़ुं आगळ जोईए, चंद्रगुप्त मौर्य एना शासनकाळ दरमियान तेमना राज्यनुं सारंगसारी रीते वहीवट चलाववा माटे ए संचालन जोवा मळतुं। ત્યાર પછી વાત કરી મહારાજ શિવાજી મહારાજ પણ યુદ્ધ નીતિના નિપુણ વ્યક્તિ હતા, એને કઈ રીતે યુદ્ધ જીતી શકાય તેના માટે એ સંચાલન કરતા હતા, એટલે સંચાલન ત્યારે પણ જોવા મળતું હતું। તો આમ સંચાલન એ શાસ્ત્ર ચિંતકો અને વિચારકો લેખકો અલગ અલગ રીતે સંચાલન માટેના નિયમો તાળેલા છે। તો જે કોઈ કાર્ય તમારે કઈ રીતે કરવું તેના માટે ચોક્કસ જે નિયમો તારવવામાં આવે છે તેવા નિયમને સંચાલન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તો આમ સંચાલનના સિદ્ધાંતો એટલે કે સંચાલનના નિયમ તરીકે પણ આપણે ટૂંકમાં ઓળખવું હોય તો ઓળખાવી શકાય। અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતે પોતે સંચાલનને લગતી અનેક વ્યાખ્યાઓ આપેલી છે અને પોતાના જીવનના અનુભવને આધારે તેમણે નિયમો તાળ્યા છે। એ કયા નિયમ છે, કોની દ્રષ્ટિએ કેવા નિયમ છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। તો પહેલા વાત કરી લઈએ સંચાલન સિદ્ધાંતનો અર્થની વાત કરીએ અને સમજીએ। અર્થ સામાન્ય અર્થમાં ધંધાકીય એકમમાં, સામાન્ય અર્થ કેવો હોય તો ધંધાકીય એકમમાં માનવ વર્તન એટલે વ્યક્તિનું વર્તન, વ્યવહાર, તેમની રીતિ, તેમની કાર્યશૈલી સાનુકૂળ કરવા, માનવ વર્તનને સાનુકૂળ એટલે ધંધા વ્યવસાયને અનુકૂળ હોય એવું વાતાવરણ ઊભું કરવાના હેતુ માટે અમુક નિયમ સિદ્ધાંત ઘડવા પડે છે। નિયમ વગર કોઈ ચોક્કસ રૂપરેખા તૈયાર નથી થતી, તો તેના માટે ચોક્કસ અમુક નિયમો ઘડવા પડે। વ્યક્તિએ કેવું વર્તન કરવું, ક્યારે સંસ્થાની અંદર હાજર થવું, તેને કેટલી રીતે કાર્ય કરવું, કોણ એનો ઉપરી અધિકારી છે, કોણ નિમ્ન અધિકારી, એ બધું તેમણે વિચારવું પડે છે। તો એવા ચોક્કસ નિયમો જે ઘડવામાં આવે છે તેવા નિયમો ઘડવા પડે છે અને આ જેથી તમે નિયમો ઘડો કે જેથી કરી ધ્યેય સિદ્ધ સરળ બને છે, જે આપણે ધ્યેય નક્કી કર્યા સિદ્ધ કરી શકાય છે સિદ્ધાંતને, તો આવા નિયમ અથવા સિદ્ધાંતને સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તો આમ સંચાલનના સિદ્ધાંત એ તેમના નિયમને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલા નિયમોનું નિચોડ એટલે સંચાલન। તો નિયમ બધે સરખા નથી હોતા, નિયમની વ્યાખ્યા ઘણા માર્ગદર્શક ભૂમિકા ભજવનાર વ્યક્તિઓ એવું કહે છે કે હકીકતમાં સંચાલનના સિદ્ધાંત એ નિયમ નથી, માત્ર ધારણા, રૂઢિ અને અનુભવને આધારે
નિચોડ તરીકે અનુભવમાંથી શીખે કે કઈ રીતે સંચાલન હોવું જોઈએ, તો એ અનુભવનો નિચોડ એટલે સિદ્ધાંત. તો આમ સંચાલન સિદ્ધાંત એ નિયમ એ અનુભવ. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોય છે, તેથી દરેક જગ્યાએ સંચાલનના નિયમો પણ અલગ હોય છે, પણ મોટા ભાગે જે તારવેલા નિયમો દરેક જગ્યાએ લાગુ પાડી શકાય એવા નિયમો આપણે વિગતે અભ્યાસ કરવાનો થતો હોય છે. તો આમ સંચાલન નિયમ એટલે તેને સિદ્ધાંત તરીકે આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ખ્યાલ સંચાલનના સિદ્ધાંતોમાં સિદ્ધાંત માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. એના જે નિયમ છે કે માનવ વ્યક્તિનું વર્તન કેવું છે તે વર્તન ઉપર સીધે સીધો જ તેમને સંબંધ છે, તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરવા પડતા હોય છે. કરી નવા સિદ્ધાંતો ઉમે અવકાશ રહે છે. સંચાલનના સિદ્ધાંતે નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. હવે વાત એમ ખ્યાલ ખ્યાલ એટલે અર્થનો વિસ્તાર પૂર્વ અર્થનું મિશ્રણ આપણે ટૂંકમાં કેવું કહ્યું. માનવ વર્તણૂક સંબંધો, કારણ કે જે કઈ નિયમો ઘડવાના છે વ્યક્તિ માટે સંચાલનના નિયમ છે, યંત્ર માટે સંચાલનના નિયમ ન હોય. જ્યાં માનવ અસ્તિત્વ છે ત્યાં વ્યક્તિઓ કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલે સંચાલનની હાજરી ક્યાં જશે કે જ્યાં માનવ હાજરી હશે અને માનવ માટે જ નિયમ પડતા હોય છે, યંત્ર માટે ન. આલો વાત એ એટલે સમયાંતરે જરૂરી તેમાં ફેરફાર, કારણ કે માનવ વર્તન કાયમી ધોરણે સરખું નથી હોતું, સમય બદલે એટલે વ્યક્તિના વર્તન વ્યવહાર રૂઢિ માન્યતા બદલે, માન્યતા રૂઢિઓ બદલે, વિચાર બદલે, વિચાર બદલે એટલે સિદ્ધાંતના નિયમો બદલાવવા પડે છે. તો આમ સમય આધારિત તમારે સિદ્ધાંતના નિયમો બદલાવતા રહેવા પડે છે. તો આમ એ નિર્ણય ઘડવાની પ્રક્રિયા અને તેનું વિસ્તૃત ચોક્કસ માર્ગદર્શિકા જે ભજવે તેને સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તેમનો આ ખ્યાલ કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો લઈએ છીએ આવો સ્વરૂપ. સંચાલન સિદ્ધાંતનું સ્વરૂપ કેવું હશે? સંચાલન સિદ્ધાંતો વ્યવહારનું એક તારણ છે, એટલે સમાજમાંથી કંઈક શીખેલું મેળવેલું અને અનુકરણ કર્યા પછી એમાંથી તારવેલા પાસાઓનો એક સમૂહ એટલે તેને સિદ્ધાંત અથવા નિયમ કહી શકાય. આ સિદ્ધાંત કાર્ય કરવા માટેની એક તમને માર્ગદર્શિકા પૂરી પાડે, કામ કઈ રીતે કરવું તેનું આપણને એક માર્ગદર્શન એ પૂરું પાડવાની કામગીરી કરે તેને, એટલે કે તેને કાર્ય અને કારણ સાથે તેને સીધો સંબંધ છે. શું કરવાનું છે અને કઈ રીતે, કયું કાર્ય અને કોણે કઈ રીતે કરવું એના માટેના ચોક્કસ નિયમો તૈયાર કરવાની પ્રક્રિયાને એ સંચાલનના સિદ્ધાંત તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આમ માર્ગદર્શક તરીકે જે ભૂમિકા ભજવે સંચાલન કાર્યમાં કઈ રીતે સારી રીતે કાર્ય કરી શકાય તેનું જે માર્ગદર્શન આપણને મળે અને માર્ગદર્શકની એક ભૂમિકા જે ભજવે તેવી ભૂમિકાને તેવા નિર્ણય ઘડતરની પ્રક્રિયાને સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ હવે તે સ્વરૂપ ક્યાં ક્યાં જોવા મળે છે. સાર્વત્રિક, પહેલી વાત સાર્વત્રિક એટલે સંચાલનના સિદ્ધાંત. સંચાલક બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યાં પણ ભેગા થાય, પછી પેઢી હોય, સામાજિક પ્રસંગ હોય, લશ્કરી વિભાગ હોય, ઓફિસ વિભાગ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યાં બે થી વધુ વ્યક્તિઓનો સમૂહ ભેગો થાય ત્યાં સંચાલન જરૂરી છે, અને જ્યાં સંચાલન જરૂરી છે તો ત્યાં સંચાલન માટેના નિયમો જરૂરી છે. તો એમ કહી શકાય કે તેનું સ્વરૂપ દરેક ક્ષેત્રમાં વ્યાપેલું જોવા મળે છે, દરેક જગ્યાએ જોવા મળે છે. મોટાભાગના ધંધાકીય એકમોમાં આ વસ્તુઓ લાગુ જ પડતી હોય છે. તો એમ એ ધંધાકીય સર્વસ્વીકૃતિ છે. જો આપણે શું સાર્વત્રિક સ્વીકૃતિ દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ આ સંચાલનના સિદ્ધાંતોનો સ્વીકાર થયેલો છે, તે પછી ઉદ્યોગ હોય,
सामाजिक प्रसंग हो गमे अत्यारीजु परिवर्तनशील संचालन ना सिद्धांत जड़ नहीं जड़ के एक वक्त नक्की थई गयो एज प्रमाणे कायमी धोरणे नियम रहेशे एवुं नथी। समय मुजब ख्यालनी अंदर वात करी परिवर्तन समय साथे संचालनना सिद्धांतोमां परिवर्तन लावुं पड़े अने परिवर्तन लावता पण जोवा मळे छे। तो संचालनना सिद्धांत ए चोक्कस जड़ नथी समय संजोगो मुजब तेमां फेरफार करी शकाय छे बदलावी शकाय छे અને તેથી તે પરિવર્તનશીલ છે તેમ પણ કહી શકાય છે। પરિસ્થિતિઓને આધીન સિદ્ધાંત નિયમો નક્કી કરવામાં આવતા હોય છે। તો આમ બને ત્યાં સુધી સંચાલક તેમના ફેરફાર કરવાની તેમને છૂટ આપવામાં આવે છે અને તેથી સંચાલકોની જરૂરિયાત મુજબ એ વ્યક્તિ તેના નિયમોમાં ફેરફાર કરી પણ શકે છે। જે વ્યક્તિએ સિદ્ધાંતો આપણને તારવીને આપેલા છે એ બધા વ્યક્તિઓનું માનવું છે કે ખરેખર હેનરી પીટર ડકર જેવા સંચાલન શાસ્ત્રીઓએ આપણે જે સિદ્ધાંતો આપ્યા એને માર્ગદર્શિકા આપી કે આ પરિવર્તનશીલ છે તમે જડ પડે એને આપેલા સિદ્ધાંતો પ્રમાણે જ કામ ન કરો પણ સાર્વત્રિક મોટા ભાગે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ પણ એમાં પરિવર્તન લાવી શકો છો। ત્યાર પછી સામાન્ય માર્ગદર્શિકા સંચાલનના સિદ્ધાંતોએ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી જુદા જુદા નિષ્ણાતોના થયેલા અનુભવને આધારે એ સંચાલનના સિદ્ધાંતો તારવવામાં આવેલા જોવા મળે છે। તો આમ તેથી તેની સામાન્ય દરેક સમયનું સ્વરૂપ એકમ અનુસાર જુદા જુદા હોય છે। પેઢી અનુસાર તેમને માર્ગદર્શિકા સિદ્ધાંતો એ તેમને પેઢી મુજબ તેમાં પરિવર્તન જોવા મળતું હોય છે। તો આમ એ સંચાલનના સિદ્ધાંત એક સામાન્ય પ્રકારની માર્ગદર્શિકા છે એક નિયમોને એક તમને આધાર મળી શકે કે આમાં કેવા પ્રકારના નિયમો રાખવા જોઈએ એની રૂપરેખા એ સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખી શકાય। માનવ વર્તણૂક પર આધાર સંચાલનના જે નિયમો ઘડવામાં આવે એ નિયમો માનવ વર્તણૂક ઉપર વ્યક્તિ કેવું વર્તન વ્યવહાર કરે છે તે વર્તન વ્યવહારને ધ્યાનમાં રાખી અને તે સિદ્ધાંતો નક્કી કરવામાં આવતા હોય છે। આમ તે સિદ્ધાંતોનો નિર્ણય જ્યારે લેવામાં આવે છે ત્યારે માનવ કેન્દ્ર સ્થાને છે કે વ્યક્તિનું વર્તન વ્યક્તિનો વ્યવહાર વ્યક્તિની રૂઢિ એ બધી જ બાબતોને લક્ષમાં રાખી અને તેમના સિદ્ધાંતો હંમેશા તારવવામાં આવતા હોય છે। તો આમ એ કહી શકાય કે ખરેખર માનવ વર્તણૂક પર આધાર રહે છે। છેલ્લું આકસ્મિકતા બરાબર સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા એક મહત્વનું આકસ્મિકતા પણ છે ચોક્કસ એના નિયમો લાગુ જ પાડી દેવા એ જ પ્રમાણે કામ કરવું એવું ખાસ કંઈ જોવા મળતું નથી। તો આમ સંચાલનના સિદ્ધાંતો એ પ્રમાણે ત્યાં જોવા મળે છે। તો એ રીતે સંચાલનના સિદ્ધાંતો એક આકસ્મિક વર્તણૂક તરીકે પણ ઓળખવામાં તે સરળ બનાવી શકાય કાર્ય કર્મચારીઓ યોગ્ય અને વ્યાજબી મહેનતાણું પણ તેમને મળી શકે એવા હેતુ સહ સંચાલનના નિયમો તૈયાર કરવામાં આવતા હોય છે। તો આમ આ સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। તો એ રીતે આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। હાલો તો આપણે અહીંયા સંચાલનનું સ્વરૂપ ક્યાં ક્યાં ક્ષેત્રમાં કઈ રીતે જોવા મળે એ મુદ્દો પૂરો થયો। તો જોઈએ આગળનો મુદ્દો મહત્વ સંચાલન સિદ્ધાંતોનું મહત્વ શું જોવા મળે છે। ખરેખર જો તેમનું મહત્વ ન હોય તો આ સંચાલનને સિદ્ધાંતોને નિયમોને સ્વીકારવામાં આવે જ નહીં। પહેલી વસ્તુ તે પેઢીની ઉન્નતિ પ્રગતિ માટે હંમેશા સંચાલન થતું હોય અને તે સારું સંચાલન થાય તેના માટે તેમાં ચોક્કસ નિયમો હોવા જરૂરી છે। તો નિયમો પેઢીને સમાજને કર્મચારી વર્ગને બધા વર્ગને ફાયદાકારક જોવા મળે છે। તો વાત કરીએ તેમાં કયા વર્ગને કેટલા પ્રમાણમાં ફાયદો થાય છે તેની આપણે ચર્ચા કરીએ। હાલો પ્રથમ વિગત કહીએ છીએ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો।
संचालकीय कार्यक्षमता संचालन सिद्धांत और संचालन में विविध प्रकार की परिस्थितियों में कई रीते काम करो तेनु मार्गदर्शन पूरु पड़े छे। अने ते मार्गदर्शन आधारित जो आप धंधा नु संचालन करिए तो धंधा की प्रगति खूब सरलता थी करी सके छे। तो आम धंधाकीय पेढ़ी अंदर संचालकों की कार्यक्षमता में वधारो करे छे। कार्यक्षमता में वधारो एटले जे तमे काम करो छो जेटला समय नु काम करो छो ए समय में वधु ने वधु पेढ़ी ने नफाकारकता में लई जई शको। उत्पादन विभाग में तो एक कलाक नी अंदर जे तमारू उत्पादन थतु होय ए उत्पादन तमारू वधे तो एने केवाय कार्यक्षमता में वधारो। काम करवानी सरलता काम करवानी जड़ काम करवानी चौकसाई आ बधी बाबतोमां संचालनमां जो नियम तो 100% तेमां परिवर्तन लावी अने पेढ़ीने अनुकूल वातावरण उभुं करी शकाय अने संचालको ए पोते पेढ़ीए आपेला ध्येय सुधी पहोंची शके। तो संचालक मंडळने आ सिद्धांतो मानव क्षमता में वृद्धि करवा माटे कार्य सारी रीते वधारवा माटे तेम उपयोगी बनतु जोवा मळे छे। बीजुं महत्व संसाधनोनो इष्टतम उपयोग अने असरकारक वहीवट। संसाधन एटले शुं? कोई पण धंधाकीय एकमनी मिलकतोने संसाधन तरीके ओळखवामां आवे छे। मानव संसाधन अने खाली संसाधन। मानव संसाधन एटले व्यक्तिओ जे कर्मचारीओ काम करे छे तेना समूहने मानव संसाधन कहेवाय अने खाली संसाधन एटले व्यक्ति थी मांडी यंत्र साधन सामग्री ओ बधाना समूहने संसाधन तरीके ओळखवामां आवे छे। तो संचालनना जो कोई चोक्कस नियमो हशे तो नियमोने आधारे તે સંચાલન કાર્યમાં તેનો ઇષ્ટતમ ઉપયોગ વધુને વધુ અસરકારક રીતે પેઢીની કામગીરી પૂર્ણ સમય સાધનનો ઉપયોગ થાય સાધન ફાજલ ન રહે કર્મચારીઓ ફાજલ ન રહે દરેકનો સારામાં સારી રીતે ઉપયોગ થાય તેને ઇષ્ટતમ ઉપયોગ તરીકે ઓળખવામાં આવે। તો સંચાલનને કારણે દરેક સાધનની યોગ્ય ફાળવણી થાય તેનો યોગ્ય ઉપયોગ થાય છે। અસરકારક વહીવટ કે વહીવટ કરનાર વ્યક્તિઓની અસરકારકતા વધારી શકાય। અસરકારકતા એટલે તેમની કાર્ય કરવાની કુશળતામાં વૃદ્ધિ લાવી શકાય તેમની આવડત પ્રદર્શિત કરી શકાય અને તે દ્વારા ઉત્પાદનમાં વૃદ્ધિ લાવી શકાય એ સંચાલન સિદ્ધાંતોને કારણે પેઢીના સાધનો સારી રીતે વાપરી શકાય અને તેનું સંચાલન કાર્ય અસરકારક સારી એવી છાપ ઊભી કરે એવું કાર્ય બનાવી શકાય છે। તો આમ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ ખૂબ વ્યાપક જોવાતા છે અને તેથી જ આજે સંચાલન અને સંચાલનના સિદ્ધાંતોને દરેક ક્ષેત્રમાં કોઈ ને કોઈ રીતે સ્વીકારવામાં આવેલા છે। તો આમ આ સ્વીકારવા પાછળ આ એના મુખ્ય જવાબદાર ફાયદા છે। ત્રીજું વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયોમાં મદદરૂપ થવું। નિર્ણય હંમેશા હકીકત પર આધારિત વૈચારિક લેવાયેલા હેતુઓને સુસંગત અને ન્યાયી હોવો જોઈએ। જે કાંઈ તમે નિર્ણયો લ્યો છો વૈજ્ઞાનિક એટલે કે ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરાય જે કાર્ય કરશો એ કાર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિ એટલે કે ખરેખર તે સિદ્ધાંતો ચોક્કસ હોય અને તેનું પરિણામ પણ ચોક્કસ મળતું તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંચાલક તરીકે ઓળખાશે। વિજ્ઞાન એટલે શું? તો કે ખરેખર ચોક્કસ સિદ્ધાંતોને અનુરૂપ આપવામાં આવતું જ્ઞાન। તો સંચાલકમાં પણ ચોક્કસ સિદ્ધાંતો હોય છે કે જેમ કામ કરવાથી એ પેઢીનું કાર્ય એ જ રીતે પરિણામ પ્રાપ્ત થશે ત્યારે
तार्किक निर्णय खूब झड़पथी बधा ज निर्णयो सिद्धांतो प्रमाणे लेवाता नथी, क्यांक ने क्यांक तमने आवडतना उपयोग करवा पड़े छे, क्यांक अनुभवनो उपयोग करवो पड़े छे। ए बधी वस्तु सेमाथी थशे? तो के संचालनना नियमो। तो आम तार्किक निर्णयोमां પણ આપણને યોગ્ય સંચાલકને નિર્ણય લેવામાં ચાવીરૂપ ભૂમિકા આ સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થતા હોય છે। આગળનો ચોથો ફાયદો અથવા મહત્વ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે। સમય બદલાય, લોકોનો વર્તન, વ્યવહાર, માંગ બધું બદલાશે, તો તમારે પણ તે પરિસ્થિતિ મુજબ પેઢીની અંદર સંચાલનના નિયમો સિદ્ધાંતોને બદલાવવા પડશે। તો આમ પરિસ્થિતિને અનુરૂપ બનવા માટે, એટલે કે સામાન્ય રીતે ધંધાકીય સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, એક પ્રકારનું તમને માર્ગદર્શન મળે છે, ચોક્કસ એ જ પ્રમાણે કાર્ય કર એવું નથી કહેતા। સંચાલનના સિદ્ધાંતો પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે કામ કરવું એ પણ તેમાંથી માહિતી આપણને પ્રાપ્ત થાય છે, અને પરિસ્થિતિ મુજબ નિયમો કઈ રીતે તારવી શકાય એ પણ તેમાં માર્ગદર્શિકામાં તેનો સમાવેશ કરવામાં આવે છે। તો આમ સંચાલનના સિદ્ધાંતો તમને બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ એટલે વાત આવે, ધંધા આજની પરિસ્થિતિ હરીફાઈમાં કોઈ પણ રીતે માંગ ઊભી કરવું, કોઈ પણ રીતે પેઢીનો નફો કરવો, આ બદલાતી જતી પરિસ્થિતિની વાસ્તવિકતા છે। તો એ વાસ્તવિકતાને પહોંચી વળવા માટે આ ધંધાકીય સંચાલનમાં એ મહત્વનું કાર્ય ભાગ સિદ્ધાંતો ભજવે છે। આગળ સામાજિક જવાબદારીઓ અદા કરવી, આપણે મોટા ભાગે શું સમજતા ધંધાની જવાબદારી શું? તો કે ધંધાની જવાબદારી નફો કમાવવો, ના નફો કમાવવો એ એનો મુખ્ય હેતુ 100% છે, એને ક્યારેય પણ અવગણના કરી ન શકાય। ધંધાની સ્થાપના જ ધંધાની નફાકારકતા માટે થઈ છે, એ સર્વસ્વીકૃત છે અને સ્વીકારવું પણ જોઈએ। નફા વગર ધંધાનું અસ્તિત્વ સંભવ પણ નથી, એ પણ બરાબર, પણ નફો મળે ક્યાંથી? સમાજમાંથી। ખરીદી કરે છે પણ સમાજ, તો સમાજનું અસ્તિત્વ હશે તો ધંધાનું અસ્તિત્વ ટકશે અથવા તો રહેશે। તેથી પ્રત્યેક પેઢીની જવાબદારી સમાજ પ્રત્યેની છે, છે અને છે। પરિસ્થિતિ મુજબ સમાજની પરિસ્થિતિ, સામાજિક જવાબદારીઓ, રોજગારી આપવી, સમાજને સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવી, ઓછામાં ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ આપવી, આ બધી જ બાબતો સમાજનો કઈ રીતે વિકાસ થાય, સમાજના કઈ રીતે વિચાર બદલે, આ બધી જ પરિસ્થિતિ એ ને આધારે નક્કી કરવામાં આવતું હોય છે। તો આમ છેલ્લો મુદ્દો જોઈએ, સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી, બરાબર છે। ધંધાકીય સંચાલનની અંદર, ધંધાકીય સંચાલનમાં સંશોધન સમયે સમયે તમારે પરિવર્તન લાવવું પડશે। એકની એક વસ્તુનું ઉત્પાદન કરી તમે ક્યારેય બજારમાં ટકી નહીં શકો। આપણે એક તમને ટૂંકું એ ઉદાહરણ આપી શકું, નોકિયા કંપની કીપેડનું સૌથી સફળ ભારતની અંદર વેચનાર કોઈ કંપની હોય ને તો નોકિયા કંપની હતી। સમય બદલાણો, એને કઈ સંશોધન કર્યું નહીં, બીજી કંપની બજારમાં દાખલ થઈ, એન્ડ્રોઈડ સિસ્ટમના ફોન દાખલ કરી દીધા। નોકિયા કંપની હતી તો આપણી પાસે તો ગ્રાહક વર્ગ ખૂબ મોટો છે, આપણે ક્યાં એ જરૂર છે કરવાની એન્ડ્રોઈડ સિસ્ટમ? ગ્રાહક વર્ગ ક્યારે વળી ગયો, એની પાસે વયો ગયો, એને ખબર ન હતી। આજે જોઈએ છીએ એન્ડ્રોઈડ પણ એને હવે તો પ્રવેશ કરી લીધો ઘણા સમય, પણ બજારમાં સફળતા મળતી નથી। એક વખત તમારા હાથમાંથી ગ્રાહક વયો જાય ત્યાર પછી એને પાછો લાવવો બહુ અઘરો છે। તો ધંધાની અંદર સમયે સમયે કહેવાનો અર્થ તમારે સંશોધનો કરવા પડે, સમાજની માંગોને સ્વીકારવી પડે, જોવી પડે, તો એ ધ્યાનમાં રાખી અને કામ કરવાની પ્રક્રિયા એ સંશોધન
અથવા તાલીમ કર્મચારીઓ યોગ્ય રીતે ઉત્પાદનમાં ભાગ આપી શકે તેના માટે તેને તાલીમ આપવામાં આવે તો તાલીમ આપવું એ પણ કઈ રીતે આપવું એમાં પણ ચોક્કસ સિદ્ધાંતો વિકાસની વાત કરીએ કોઈ પણ પેઢી પોતાનો વિકાસ સતત હંમેશા જન્મતી હોય છે તો વિકાસ માટે ક્યાં રીતે ક્યાં સિદ્ધાંતો પ્રમાણે કામ કરશું તેની પણ ત્યાં વાત કરવામાં આવે તો એવી બધી બાબતોનો સમાવેશ કહી શકાય અને કહી શકાય કે ખરેખર સંચાલનના સિદ્ધાંતો પેઢીને અનેક રીતે આ ઉપરાંત પણ અનેક રીતે તેમના ફાયદાઓ તારવી શકાય અને તેમને ઉપયોગ બની શકે છે તો આમ આજે આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ ફરી વખત પ્રસ્તાવના આખું ચેપ્ટર આપણે અભ્યાસ કરવાનો છે બધા જ વિષયને આ સમાવેશ અભ્યાસક્રમમાં રાખેલા છે એમાં સામાન્ય અર્થ આપણે વાત કરી અર્થનો ખ્યાલ વિસ્તારપૂર્વક સમજ્યા તેમનું સ્વરૂપ અને મહત્વ આવા આજે આપણે 3-4 શરૂઆતના મુદ્દાનો અભ્યાસ કર્યો તો આજે એટલું રાખીએ છીએ અને રજા લઈએ છીએ